कैनेडा विजिटर वीजा माटे एप्लिकेशन कई रीते करवी, डॉक्यूमेंट कया कया जोईशे, प्रोसेस शू छे, वीजा फी केटली छे, केटला समय में वीजा इश्यू थशे अने अत्यारे कैनेडा में वीजा माटेनी बायोमेट्रिक नथी मळती, तो आ बधा प्रश्नोना जवाब तमने आ वीडियो में जोवा मळशे। तो आ वीडियो ने अंत सुधी जरूर थी जोशो। कैनेडा विजिटर वीजा माटे कोण एप्लाय करी शके छे ते जोईशुं। जे लोकोना फेमिली मेम्बर कैनेडा में रहता होय अने जेओ तेमने इन्विटेशन लेटर आपी शकता होय तेवा रिलेटिव्स ने मळवा जवानुं होय अथवा तो तेवा संबंधी मळवा माटे बोलावता होय ते लोकोनी एप्लिकेशन अत्यारे झड़पथी प्रोसेस थई रही छे। नमस्कार मित्रों, ज़िल इमिग्रेशन में फरी आप लोगों का एक बार हार्दिक स्वागत करूँ छूँ। घना बदा लोगों का प्रश्न ये है कि अमारे फरवा जवू है, अमारा संबंधी कैनेडा में रहता नहीं, तो अमे कई रीते एप्लिकेशन करिए कि जेथी अमने वीजा मिली शके। तो तेवा घना बदा टेलिफोन अमने आवे छे, तो तेना परथी अमे आ वीडियो बनाव्यो छे कि जेथी करीने दरेक व्यक्ति सुधी आ माहिती पहोंची शके। जे लोको कैनेडा विजिटर वीजा माटे एप्लाय करवा मांगे छे तेना सुधी आ वीडियो पहोंची शके, तेना माटेनो अमारो एक प्रयास छे। कैनेडामां मोटा भागना लोको समर अने दिवाळी वेकेशन में फरवा जता होय छे, जेनो समयगाळो एप्रिल महीनाथी डिसेम्बर महीना सुधीनो होय छे। आ समय दरमियान कैनेडामां ठंडीनुं प्रमाण पण मापसर होय छे, के जेथी करीने टूरिस्ट के ट्रावेलर्स जे छे ए आ समय दरमियान वधारे जता होय छे अने पोतानो होलिडे वेकेशन जे छे एने एन्जॉय करता होय छे। हवे मित्रों, आपणे वात करीशुं वीजा फीनी बाबतमां। वीजा फी केटली छे एना बाबतमां अमे तमने इन्फॉर्मेशन आपीए। जो तमारी उमर 18 वर्षथी ऊपरनी होय तो तमारी कैनेडानी विजिटर वीजानी फी 185 कैनेडियन डॉलर छे, जेमां 100 डॉलर वीजा फी छे अने 85 डॉलर बायोमेट्रिकना छे। जो तमे फेमिली साथे जई रह्या छो एटले के तमारी साथे नाना बाळको पण कैनेडा जवा मांगे छे के जेनी उमर 18 वर्षथी नीचे छे અને તેની એપ્લિકેશન પણ તમારી એપ્લિકેશનની સાથે તમે કરવા માંગો છો, તો નાના બાળકો માટે 100 કેનેડિયન ડોલર વિઝા ફીના ભરવાના રહેશે અને 85 ડોલર બાયોમેટ્રિકના છે તે ભરવાના રહેતા નથી। જો તમે કુરિયર સર્વિસ લેવા માંગો છો એટલે કે તમારું વિઝાનું ડિસિઝન લેવાઈ જાય અને તમારો પાસપોર્ટ જ્યારે પાછો આવે ત્યારે પાસપોર્ટ તમે તમારા સરનામે મેળવવા માંગતા હો, તો તમે કુરિયર સર્વિસ ચાર્જિસ ભરીને આ સર્વિસનો લાભ લઈ શકો છો, જેથી કરીને તમારે VFS સુધી તમારા ડોક્યુમેન્ટ કે પાસપોર્ટ લેવા જવા માટે ધક્કો ન ખાવો પડે। તો આ માટેનું પેમેન્ટ પણ VFSમાં જ્યારે તમે ફાઇલ સબમિટ કરવા માટે જાઓ છો ત્યારે તમારે ત્યાં VFSમાં ચૂકવવાનું રહેશે। હવે જો તમે એક વખત બાયોમેટ્રિક આપેલી છે જે 10 વર્ષ સુધી વેલિડ રહે છે, હવે આમાં હું તમને વિશેષ જણાવીશ કે જો તમે એક વખત બાયોમેટ્રિક આપેલી છે અને તમારા વિઝા રિફ્યુઝ થયા છે અથવા તો તમે રીએપ્લિકેશન કરી રહ્યા છો, તમારા વિઝા રિન્યૂ કરાવી રહ્યા છો, તો આ સમયગાળો 10 વર્ષની અંદર હોય તો તમારે ફરીથી બાયોમેટ્રિકની ફી ભરવાની નથી અને બાયોમેટ્રિક પ્રોસેસ પણ કરવાની રહેતી નથી। તમે બાયોમેટ્રિક કરવા જાઓ છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારા હાથની આંગળીઓ કે અંગૂઠાને કોઈ ઈજા ન પહોંચી હોય। ખાસ કરીને જે લોકો હાઉસવાઈફ છે તેઓ રસોઈ કરતી વખતે હાથ દાજે નહીં, તેમજ ઘરકામ કરતી વખતે શાકભાજી કટિંગ વખતે આંગળીઓ પર કોઈ ચીરા ન પડી જાય તેનું ધ્યાન રાખવું। એ ઉપરાંત જો તમારે બાયોમેટ્રિક આપવાની છે તેના થોડા સમય પહેલાં લગ્ન કે એવો કોઈ પણ કાર્યક્રમ હોય તો પણ તમારા હાથ ઉપર મહેંદી ન મૂકવી। જો મહેંદી મૂકેલી હશે તો બાયોમેટ્રિક વ્યવસ્થિત નહીં આવે તો તમારી એપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ જશે। બાયોમેટ્રિક માટેની એપોઇન્ટમેન્ટ કેનેડિયન હાઈ કમિશન જે નક્કી કરશે તે તારીખે તમને આપવામાં આવે છે, જે તમારી પોતાની નજીકની VFS છે ત્યાં જઈને તમારે આપવાની રહેશે। હવે જો કોઈ તમારી ઇમરજન્સી છે તો તમે દુબઈ અથવા તો નેપાળ જઈ અને બાયોમેટ્રિક આપી શકો છો, જેની એપોઇન્ટમેન્ટ તમારે પહેલેથી લેવાની રહેશે। જો તેને રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો તમે અમારે ત્યાં રજીસ્ટર કરાવી અમારી સર્વિસીસનો લાભ પણ લઈ શકો છો। COVID-19ના એક નવા અપડેશનના કારણે તમે તમારી એપ્લિકેશન ફિઝિકલી ડોક્યુમેન્ટ VFSમાં જઈને સબમિટ નહીં કરાવી શકો, તેના માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે। તમારું એપ્લિકેશન ફોર્મ પ્રોપર ફોર્મેટની અંદર ભરવાનું રહેશે,
તમારા બધા જ ડોક્યુમેન્ટને એક પ્રોપર ફોર્મેટમાં સ્કેન કરવાના રહે છે અને તેની સ્પેસિફિક સાઇઝ હોય છે અને તે સાઇઝમાં અપલોડ કરવાનું રહેશે. એટલે કે કોઈ પણ ડોક્યુમેન્ટ કે જે તમે અપલોડ કરવા જઈ રહ્યા છો તે 400 MB નાની સાઇઝની ફાઇલ હોવી જોઈએ, તો જ તે ડોક્યુમેન્ટને તમે ફાઇલ અપલોડ કરી શકશો. હાલના આ કોરોનાના સમયમાં તમારી એપ્લિકેશન થયાના 120 દિવસ પછી તમારું રિઝલ્ટ આવે છે, એટલે આટલા દિવસ સુધી તમારે રાહ જોવી પડશે. જે લોકોના કોઈ સંબંધી ત્યાં રહેતા નથી અને તેઓ માત્ર ને માત્ર ફરવા જઈ રહ્યા છે, તે લોકોએ પોતાનો ટ્રાવેલ પ્લાન 3-4 મહિના પછીનો બતાવવાનો રહેશે, જેથી કરીને એપ્લિકેશનમાં કોઈ મોડું થાય કે કોરોનાને કારણે કોઈ પ્રોબ્લેમ થાય તો તમારા વિઝા મેળવવા માટે કોઈ તકલીફ ના પડે અને તમે સરળતાથી વિઝા મેળવી શકો અને તમે સરળતાથી ફરવા પણ જઈ શકો. અમારા કેનેડાના જે લોકોના વિઝા થયા છે તેઓના ટેસ્ટીમોનિયલ પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી રહેશે. તે ઉપરાંત આઈ બટનની અંદર સતત તેના રિફ્લેક્શન તમને જોવા મળશે, જેથી કરીને તમે તેના વિડીયો પણ જોઈ શકશો. અને જો તમે વિઝા માટે એપ્લિકેશન કરવા માંગો છો તો અમારો સંપર્ક પણ કરી શકો છો. અમારી ઓફિસ અમદાવાદમાં આવેલી છે. હવે એના માટે જરૂરી કયા કયા ડોક્યુમેન્ટ છે તે આપણે જોઈએ. પહેલો પાસપોર્ટ. તમારા પાસપોર્ટમાં એક કે તેથી વધારે પેજ ખાલી હોવું જોઈએ, જેથી કરીને તે પેજ ઉપર વિઝાનું સ્ટીકર લાગી શકે. તમારા પાસપોર્ટની વેલિડિટી ઓછામાં ઓછી 6 મહિનાની હોવી જરૂરી છે. જો તેનાથી ઓછી વેલિડિટી વાળો પાસપોર્ટ તમારી પાસે હોય તો તે પાસપોર્ટ રિન્યૂ કરાવી અને પછી જ એપ્લિકેશન કરાવવી જરૂરી છે. હવે ઘણા પ્રશ્ન પૂછે છે કે કેનેડાના વિઝા કેટલા સમય માટે મળે છે, તો તમને જણાવીશ કે કેનેડાના વિઝા તમારા પાસપોર્ટની એક્સપાયરી ડેટ હોય ત્યાં સુધીના જ મળશે. પછી ભલે માત્ર તમે 10 દિવસ માટે જ ફરવા માટે જઈ રહ્યા છો તેવું તમે એપ્લિકેશન ફોર્મમાં પણ ભર્યું છે, છતાં પણ તમારા વિઝા તમારા પાસપોર્ટની એક્સપાયરી ડેટ હશે ત્યાં સુધીના વિઝા મળશે. જો તમારા જૂના પાસપોર્ટમાં કોઈ વિઝા હોય તો તેની ડિટેલ પણ તમારે તમારી એપ્લિકેશનમાં મૂકવાની રહેશે. જો તમારી સાથે તમે તમારા બાળકની એપ્લિકેશન પણ કરી રહ્યા છો તો તેનો જન્મનો દાખલો અને સ્કૂલનું બોનોફાઇડ સર્ટિફિકેટ પણ ફાઇલમાં મૂકવું જરૂરી છે. હવે જોઈએ ફોટોગ્રાફ્સ. તો ફોટોગ્રાફ્સ તમારા 35x45 સાઇઝનું વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં મેટ ફિનિશિંગ જોઈશે. 70-80% તમારો ફેસ દેખાવો જોઈશે. જો તમે રેગ્યુલર ચશ્મા પહેરતા હો તો ફોટો પડાવતી વખતે તમારા ચશ્મા કાઢી નાખવા, એટલે કે ચશ્મા વગરનો ફોટો પડાવો. તેમજ ફોટામાં તમારા કપાળ ઉપર વાળ ન હોય અને તમારું કપાળ સ્પષ્ટ દેખાવું જોઈએ. તેમજ તમારા કાન પણ સ્પષ્ટ દેખાવા જોઈએ તેવો ફોટો પડાવવાનો રહેશે. જો તમે વેપાર ધંધો કરો છો તો તેને આધારિત તમારે પુરાવા પણ આપવાના રહેશે, જેમ કે તમારું GST સર્ટિફિકેટ, ગુમાસ્તા ધારા સર્ટિફિકેટ, કરંટ એકાઉન્ટનું બેંક સ્ટેટમેન્ટ 6 મહિનાનું, તેમજ અન્ય ધંધાના પુરાવા પણ જોઈશે. આની વધારે માહિતી મેળવવા માટે તમે અમારી ઓફિસ પર રૂબરૂ પણ આવી શકો છો. જો તમે નોકરી કરો છો તો તમારા 6 મહિનાની સેલેરી સ્લીપ, તમારો એપોઇન્ટમેન્ટ લેટર, જોબ આઈડી કાર્ડ, તમારું 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ અને NOC લેટર ખૂબ જરૂરી છે. તે ઉપરાંત તમારું ફોર્મ 16 પણ તમે આપી શકો છો. જો તમે ખેતી કરી રહ્યા છો એટલે કે તમે ખેડૂત છો, તો તમારી જમીનના 7-12ના ઉતારાની નકલ, તેમજ 8-અની નકલ અને મામલતદારની આવકનો દાખલો, ખેતીવાડીના બિલ પણ તમે આપી શકો છો. જો તમે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છો તો મંડળીમાં કેટલું દૂધ ભરાવો છો તેનું સ્ટેટમેન્ટ પણ પુરાવા તરીકે આપી શકો છો. હવે તો મોટાભાગની મંડળીઓ કે જેમાં તમે દૂધ ભરાવો છો તેનું પેમેન્ટ તમારા બેંક એકાઉન્ટમાં સીધું જ આવે છે, ખરું ને? તો તે પણ પ્રૂફ તરીકે માન્ય રહેશે. તમારી પાસે સ્થાયી કે અસ્થાયી જે કંઈ પણ માલ મિલકત છે તેની વિગતો પણ તમારે આપવાની રહેશે. જો તમારું શેર બજારમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે તો તેનું સ્ટેટમેન્ટ અને સર્ટિફિકેટ પણ આપી શકો છો. તમારી વીમા પોલિસીની સરેન્ડર વેલ્યુ સર્ટિફિકેટ પણ તમે આપી શકો છો. તમારી પાસે કેટલું ગોલ્ડ છે તેનું સર્ટિફિકેટ, તે ઉપરાંત તમારી પાસે જે કંઈ પણ પ્રોપર્ટી છે તેના ગવર્મેન્ટ ઓથોરાઇઝ વેલ્યુઅર પાસે પ્રોપર્ટી વેલ્યુએશન કરાવેલું જરૂરી છે. હવે આપણે વાત કરીએ સ્પોન્સરની. જો તમને કોઈ સ્પોન્સર કરી રહ્યું છે, એટલે કે તમારા કોઈ સંબંધી કોઈ કેનેડાની અંદર છે અને તે તમને બોલાવી રહ્યું છે, તો તેના ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તેના વિશે વાત કરીએ. તો તેમના પાસપોર્ટની કોપી, જો તેઓ કેનેડિયન સિટીઝન ના હોય તો તેમની વિઝાની કોપી પણ જોઈશે, તેમનું 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, તેમની આવકનો પુરાવો અને તમે જે જગ્યા પર રહેવા જઈ રહ્યા છો તે જગ્યા તમારા જવાથી ઓવરક્રાઉડેડ નહીં થઈ જાય ને,
તેવું કન્ફર્મેશન લેટર પણ તમારે આપવાનું રહેશે. કેનેડાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યારે પણ તમે ટ્રાવેલ કરો છો ત્યારે ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લઈ અને પછી જ ટ્રાવેલ કરો, જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિ આવે તો તમે બહુ મોટા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમમાં ભરાઈ ના પડો. એપ્લિકેશનમાં મૂકવા માટેના બધા ડોક્યુમેન્ટ જો ઇંગ્લિશ સિવાયની કોઈ અન્ય ભાષામાં હોય તો તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરાવવાનું રહેશે અને તેનું નોટરી કરાવવાનું રહેશે. આ વિશે વધારે કોઈ માહિતી જોઈતી હોય અને જો તમે એપ્લિકેશન કરવા માંગતા હો તો તમે અમારી ઓફિસનો સંપર્ક કરી શકો છો. તમારે આનાથી કોઈ વધારે માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. તમારી કોમેન્ટ અમને મોટિવેટ કરશે નવા વિડીયો બનાવવા માટે, જેથી કરીને અમે તેના વિશે નવા વિડીયો બનાવીને તમારા સુધી માહિતી પહોંચાડી શકીશું. તે ઉપરાંત તમારા મિત્ર વર્તુળમાં જે કોઈ પણ કેનેડા જવા માંગતું હોય અને ડોક્યુમેન્ટના અભાવના કારણે કે પૂરતી ઇન્ફોર્મેશનના કારણે એ પ્રોસેસ ન કરી શકતા હોય તો તમે આ વિડીયો તેને પહોંચાડી શકો છો અને મદદ કરી શકો છો, કારણ કે શેરિંગ ઇઝ કેરિંગ. અને અમારી આ ચેનલ પર તમે નવા આવ્યા હો તો અમારી ઝીલ ઇમિગ્રેશનની આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.